હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર મૈસુર વિવસા. આજે આપણે મમરામાંથી ચટપટ તૈયાર થઈ જાય એવી એક સાઉથ ઇન્ડિયન વાનગી બનાવવાની છે, અને એ પણ પર્યુષણ માટે. ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે, અને મેં ઝટપટ કીધું છે એટલે આપણે ફક્ત 10 જ મિનિટમાં આ વાનગી તૈયાર કરી લેવાની છે. અને આ વાનગીની ખાસ વાત એ છે કે આના માટેની જે ચટણી છે એટલે કે મૈસૂર ચટણી છે, એ તો આપણે કોરી ચટણી બનાવીને તૈયાર રાખેલી જ છે, અને એ ચટણીમાંથી જ આ મમરાની એક સરસ મજાની વાનગી બનાવવાની છે. અને આ વાનગી એવી બનશે કે જે સ્વાદિષ્ટ તો છે, એની સાથે સાથે આપણે એક ફિલિંગ ઇફેક્ટ આપે છે, એટલે કે પેટ ભરાઈ ગયાનો સંતોષ પણ આપે છે, એટલે કે પુલાવ ટાઈપની એક સરસ મજાની વાનગી બનાવવાની છે. બહુ બધી હિંટ આપી દીધી, હવે આપણે વાનગી જ બનાવી લઈએ. તો ચાલો હવે આપણે શરૂ કરી દઈએ. સૌથી પહેલા તો આપણે મમરાને પલાળી લેવાના છે અને એને નિતારી લેવાના છે, જે રીતે આપણે પૌવાને કરતા હોઈએ છે. પૌવામાં પાણી ઉમેરી અને પછી એને થોડી વાર પલાળવા દઈએ અને પછી એને નિતારી લેતા હોઈએ છે, એ જ રીતે મમરામાં કરવાનું છે. અત્યારે મેં 1 કપ મમરા લીધા છે અને એની અંદર પાણી ઉમેરી રહી છું. આ જે 1 કપ મમરા છે, 1 કપમાંથી 1/2 કપ મમરા થઈ જશે, એટલે કે જ્યારે પલાળે ત્યારે એ થોડા ઓછા થઈ જતા હોય છે. પૌવા છે એ આપણે પલાળીએ તો વધારે થઈ જતા હોય છે, જ્યારે મમરા છે એ પલાળીએ એટલે બેસી જતા હોય છે. તો આ રીતે મમરાને પલાળી અને લગભગ 5-1 મિનિટ માટે આપણે રહેવા દઈશું, અને પછી એની અંદરનું પાણી બધું નિતારી લેવાનું છે. જો આ રીતે મેં મમરાને પલાળીને તૈયાર કરીને રાખ્યા છે અને એને નિતારી પણ લીધા છે. આ રીતે એક ગરણીમાં મેં નિતારીને રહેવા દીધા છે અને આ રીતના એકદમ ડ્રાય મમરા તૈયાર થઈ જાય છે. હવે આ મમરાનો લુક એકદમ રાઈસ જેવો આવે છે, એટલે કે આપણે ભાતને જે ચોખા બાફીને રાખ્યા હોય ને એવી રીતનો થાય છે, એટલે કે ભાત જેવા લાગે છે. તો અત્યારે આપણે એક અલગ ટાઈપનો પુલાવ તૈયાર કરી લઈશું, અને એ છે મૈસૂરી પુલાવ. એટલે કે મમરામાંથી આપણે અત્યારે પુલાવ તૈયાર કરી રહ્યા છીએ, એટલે કે મૈસૂરી મમરા પણ કહી શકો છો કે મૈસૂરી પુલાવ પણ કહી શકો છો. અને આ ખાસ પર્યુષણ સ્પેશિયલ રેસીપી છે અને આનો સ્વાદ બહુ જ સરસ આવે છે. તો હવે આપણે તૈયાર કરી લેવાનું છે. એના માટે સૌથી પહેલા તો આપણે તેલ ઉમેરીશું, લગભગ 2 ટેબલસ્પૂન તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન રાઈ ઉમેરવાની છે. અત્યારે આપણે સાઉથ ઇન્ડિયન વઘાર કરી રહ્યા છીએ એટલે રાઈ તો જોઈશે જ. એક ટીસ્પૂન અડદની દાળ લેવાની છે અને 1 ટીસ્પૂન ચણાની દાળ ઉમેરી લઈશું. એની સાથે 15-20 નંગ સિંગદાણા ઉમેરી લઈશું. એકદમ સરસ વઘાર તૈયાર કરવાનો છે. અત્યારે પણ એકદમ સરસ વઘારની સુગંધ આવી રહી છે, અને આ રીતે વઘાર તૈયાર થતો હોય એટલે જે વાનગી બને ને એ પણ એકદમ સુગંધી બને છે. હંમેશા પર્યુષણ આવે ને એટલે આપણે મોટા ભાગે ટ્રેડિશનલ જે વાનગી બનાવતા હોય ને એ જ બનાવીએ, કારણ કે આપણી પાસે એટલો ટાઈમ પણ નથી હોતો કે આપણે વિચારીને કંઈક નવું બનાવીએ. પણ આ રીતે જો અગાઉથી તમારી પાસે કંઈક નવું આવી જાય તો તમે ઘરે એકવાર ટ્રાય પણ કરી શકો છો, અને આ વાનગી જો તમે ઘરે ટ્રાય કરશો તો તમારી આ વાનગી બહુ જ સરસ તૈયાર થવાની છે. હવે એની અંદર 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરીશું, 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી લઈશું, અને લગભગ 1 ટેબલસ્પૂનથી થોડો વધારે એટલે કે 1.5 ટેબલસ્પૂન આપણે આમલીનો પલ્પ ઉમેરી લઈશું. અત્યારે મેં 1 ચમચી આમલી લીધી હતી અને એને ગરમ પાણીમાં પલાળી લીધી હતી, અને એની અંદર પછી એને મસળી અને નિતારી લીધી છે, એટલે આ રીતે પલ્પ તૈયાર થઈ ગયો છે, જે પલ્પ આપણે ઉમેરી લેવાનો છે. હવે જે આ મિશ્રણ તૈયાર થયું એમાં આપણે મૈસૂરી મસાલો ઉમેરવાનો છે. આ મસાલો તમને જો આની રેસીપી કે રીત જોઈતી હોય તો મેં હમણાં જ અગાઉ બનાવેલો છે, તો એનો વિડીયો પણ મેં પોસ્ટ કરેલો છે, તો તમે એ જોઈ શકો છો. આ મસાલાનો સ્વાદ બહુ જ સરસ આવે છે. અત્યારે મેં લગભગ 1.5 ટેબલસ્પૂન આ મસાલો લીધો છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ મસાલાના કારણે જ વાનગીનો સ્વાદ એકદમ અલગ આવશે.
બધો જ મસાલો આપણે પહેલા જ ઉમેરી લેવાનો છે. એક ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું. અને એક ટીસ્પૂન મીઠું ઉમેરીશું, કારણ કે જે મૈસૂરી મસાલો છે એમાં પણ મીઠું ઉમેરેલો છે, એટલા માટે આપણે અત્યારે એક ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું. અને આ મેં લીમડાની સુકવણી કરી છે એ ઉમેરીશું, લગભગ 8-10 પાન. એની સાથે એક ટીસ્પૂન ગોળ ઉમેરી લઈશું, એટલે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે. પણ ધ્યાન રાખવાનું છે કે આ જે તૈયાર કરી એ બધી જ મસાલા જે બધા જ છે એ આપણે વઘારમાં ઉમેરી લેવાના છે. વઘારમાં ઉમેરવાથી જ એનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને આ વાનગી એટલી ઝટપટ તૈયાર થઈ જાય છે ને કે તમે બારે દેરાસરથી આવ્યા હો અને પછી એમ વિચારતા હોય કે હવે શું આજે બનાવવું છે, તો તમે ફટાફટ આ વાનગી બનાવી અને પીરસી શકો છો. અને પલાળેલા મમરા હોવાથી પૌવા જે એનો સ્વાદ છે એ રાઈસ જેવો આવે છે, એના કારણે પુલાવ જેવો એનો લુક આવે છે. હવે એની અંદર આપણે પલાળેલા જે મમરા છે એ ઉમેરી લઈશું. હવે પ્રોપરલી મિક્સ કરી લઈશું. અત્યારે પણ એનો જે દેખાવ છે એ તમને પુલાવ જેવો લાગતો હશે. અને અત્યારે આપણે કોઈ પણ વેજીટેબલનો ઉપયોગ નથી કરતા, પણ આની અંદર જે અડદની દાળ, ચણાની દાળ અને શીંગદાણા ઉમેર્યા છે એના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. તમને ક્યાંય એવું નહીં લાગે કે આની અંદર કોઈ સ્વાદ મિસિંગ છે અને નથી ભાવતું, એટલો સરસ આનો સ્વાદ આવે છે. પ્રોપરલી એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે જેથી કરીને જે મસાલો છે એ બહુ જ સરસ રીતે મમરા પર કોટ થઈ જાય. ને હંમેશા સાઉથ ઇન્ડિયન વાનગી તો એવી છે કે ઘરમાં બધાને પસંદ આવતી જ હોય છે, તો આ જે વાનગી તમારા ઘરમાં એક વખત બનશે ને તો એ ચોક્કસથી એને મેન્યુમાં સ્થાન મળી જશે. અને 8-14ના તો બનવાની જ છે, પર્યુષણમાં તો બનશે પણ સાથે સાથે રેગ્યુલરમાં પણ બનતી થઈ જશે. હવે ફરીથી આપણે ઉપરથી લગભગ 1 ટીસ્પૂન મસાલો છાંટી લઈશું જેનો સ્વાદ બહુ જ સરસ આવશે. અને એની સાથે સૂકા કોપરાનું છીણ છે એ પણ આપણે 1 ટીસ્પૂન ઉમેરી દઈશું. જો તમારી પાસે લીલું કોપરું તાજું હાજર હોય તો તમે એ પણ ઉમેરી શકો છો, એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. અને જો હાજર ન હોય તો તમે સૂકું કોપરું ઉમેરી શકો છો. પ્રોપરલી મિક્સ કરી લઈશું. જો તમારી પાસે કોથમીરની સુકવણી હોય તો એ પણ તમે આની અંદર ઉમેરી શકો છો, એનો સ્વાદ પણ સરસ લાગશે. બસ જો મસ્ત મજાનો પુલાવ કયો કે મમરા કયો એ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એને સર્વ કરી લેવાના છે. સર્વ કરી લઈએ. મમરાનો એક મસ્ત મજાનો નાસ્તો અને એ પણ સાઉથ ઇન્ડિયન ફ્લેવરની મૈસૂરી મમરા આપણે બનાવી લીધા છે અને અત્યારે આપણે સર્વ કરી રહ્યા છીએ. અને આ મમરાના સ્વાદ એટલો સરસ આવે છે ને કે એક વખત તમે બનાવશો ને તો ચોક્કસથી તમે બનાવતા થઈ જશો. તમે જોયું ને કેટલું ફટાફટ તૈયાર થઈ જાય છે આ જે વાનગી છે. આખા લાલ મરચાથી ગાર્નિશ કરીશું અને લીમડાના પાનથી ગાર્નિશ કરી લઈશું. લીમડાના પાનની સુકવણી મેં લીધેલી છે. તો મસ્ત મજાની વાનગી, પર્યુષણ માટેની સ્પેશિયલ વાનગી તૈયાર થઈ ગઈ છે. આ વાનગી ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે, એટલે હવે તમે કમ્પ્લેન ના કરજો કે અમારે બહાર જવાનું હોય એટલે અમે કાંઈ નવું બનાવી નથી શકતા. તો આ વાનગી ચોક્કસથી તમારા ઘરે બનાવજો. મૈસૂરી મમરા અથવા તો મૈસૂરી પુલાવ તૈયાર થઈ ગયો છે. અને આવી જ નવી વાનગીઓ સાથે નવી વાતો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી બાય બાય.